નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં પ્રકરણ 1 છે તમારે, એનું નામ છે ખોરાક ક્યાંથી મળે છે, જે આપણે વિડીયોમાં માહિતી મેળવી હતી, પાઠની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ હવે તેના સ્વાધ્યાય તરફ જોઈએ તો તેમાં પ્રશ્ન 1 તમને અહીં આપવામાં આવેલું છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એટલે કે અહીં તમને વિકલ્પ આપેલા છે, એમાંથી નીચે તમને જવાબ આપેલા છે ઓપ્શનમાં, એમાં તમારે ગોતવાનું છે. તો અહીં પ્રશ્ન 1 આપવામાં આવેલું છે કે કઈ વનસ્પતિના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે કેના પાન છે, કઈ વનસ્પતિ એવી છે કે એના પર્ણનો આપણે ખોરાક તરીકે ઉપયોગ થાય છે, એટલે કે એના પાન છે તે આપણે ખાઈએ છીએ. તો ડુંગળી, ગાજર, મૂળો અને રીંગણ, એટલે કે ડુંગળીના પાન છે તે આપણે ખાઈએ છીએ. તો જવાબમાં આવશે ડુંગળી. ત્યારબાદ બીજો પ્રશ્ન હવે આપણે જોઈએ તો નીચે આપેલા પ્રાણીમાંથી કયા પ્રાણીઓની જોડ મિશ્રાહારી છે. બીજો પ્રશ્ન અહીંયા કીધો છે કે નીચે આપેલા પ્રાણીમાંથી કયા પ્રાણીની જોડ મિશ્રાહારી છે, તો કે માણસ અને કૂતરો. માણસ છે તે એટલે કે વનસ્પતિની વસ્તુ પણ ખાય છે અને માંસાહારી પણ ખાય છે, તેથી તે મિશ્રાહારી છે. અને કૂતરો પણ તેમ જ છે, રોટલી ને તે બધું પણ ખાય છે અને માંસ પણ ખાય છે, એટલે કૂતરો પણ મિશ્રાહારીમાં આવે. તેથી માણસ અને કૂતરો છે તે મિશ્રાહારી છે. ત્યારબાદ હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો મિશ્રાહારી પ્રાણી કયું છે. તો તેમાં તમને ઓપ્શનમાં આપ્યું છે સિંહ, કૂતરો, વાઘ અને હરણ. સિંહ છે તે માત્ર માંસ જ ખાય છે, એટલે માંસાહારી છે. કૂતરો છે તે અનાજ પણ ખાય છે અને માંસ પણ ખાય છે, એટલે તેથી તે મિશ્રાહારી છે, એટલે જવાબમાં આવશે કૂતરો. વાઘ છે એ ફક્ત માંસાહારી છે અને હરણ છે તે ફક્ત માંસાહારી છે. ત્યારબાદ હવે ચોથો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું શાકભાજી છે. તો એ તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે કેરી છે, સફરજન છે, કેરા છે ને બીટ છે, આમાંથી કયું શાકભાજીમાં આવે, તો કે બીટ છે તે શાકભાજીમાં આવશે. ત્યારબાદ હવે પાંચમો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી પ્રાણીજન્ય ખોરાક કયો છે, એટલે કે પ્રાણી દ્વારા મળતો ખોરાક કયો. તો ફર છે, એ પ્રાણીમાંથી મળે નહીં. દૂધ, તો દૂધ મળે છે, ગાય, ભેંસ, બકરી તેમાંથી આપણે દૂધ મળી આવે છે. ઘઉં છે તે પણ પ્રાણીમાંથી મળતા નથી અને શાકભાજી પણ મળતું નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે નીચેનામાંથી વનસ્પતિજન્ય ખોરાક કયો છે. તો વનસ્પતિજન્ય જો ખોરાક કયો, તો દૂધ છે તે વનસ્પતિજન્ય નથી, તે પ્રાણીમાંથી મળે છે. માખણ પણ પ્રાણીમાંથી, ચોખા છે તે વનસ્પતિજન્યમાંથી મળે છે અને પનીર છે તે પણ દૂધમાંથી જ બને છે, એટલે કે પ્રાણીજન્ય છે. હવે ત્યારબાદ સાતમો પ્રશ્ન આપણે જોઈએ તો મધમાંથી મધ શેમાંથી બનાવે છે. આપણે પાઠમાં સમજૂતીમાં આવેલું હતું કે મધમાખી શેમાંથી મધ બનાવે, તો કે તેના ફૂલ હોય તેમાંથી રસ ચૂસી અને તે મધમાં રૂપાંતર કરે છે, એટલે કે પુષ્પરસ. જવાબમાં આવશે પુષ્પરસ, એટલે કે પાંદડામાંથી તે રસ ચૂસીને મધ બનાવે છે. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયું બંધ બેસતું નથી. તો ગાય, દૂધ ને માખણ, તો બંધ બેસતું જ થાય, કેમ કે ગાય આપણે દૂધ આપે છે ને દૂધમાંથી માખણ મળે છે. ત્યારબાદ મરઘી, માંસ ને ઈંડા તે પણ માંસાહારી છે, એટલે તે પણ બંધ બેસતું છે. બકરી, દૂધ અને માંસ તે પણ બંધ બેસતું જ છે. ને છોડ, શાકભાજી, છાશ આ છે તે બંધ બેસતું નથી, તેથી અહીંયા જવાબમાં આવશે ડી, છોડ, શાકભાજી અને છાશ. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્ન 1 માં તમને કહ્યું છે કે તમને એવું લાગે છે કે દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે, તો કે ના, કેમ કે દરેક સજીવ છે એની રચના કેવી હોય છે, તો કે જુદી જુદી હોય છે, તથા તેની દેહધાર્મિક ક્રિયાઓ પ્રમાણે તેની ખોરાકની પૂર્તતા છે
તે જુદી જુદી હોય છે, માટે તે ખોરાકની જરૂરિયાત જુદી જુદી હોય છે. એટલે અહીં તમને કહેવામાં આવ્યું છે ના, કેમ કે દરેક સજીવના શરીરની રચના જુદી જુદી છે તથા તેની દેહધાર્મિક ક્રિયાઓ પ્રમાણે તેની ખોરાકની પૂર્તતા જુદી જુદી હોવાથી ખોરાકની જરૂરિયાત છે તે જુદી જુદી હોય છે. અમુક લોકો શાકાહારી ખાય છે તો અમુક માંસાહારી ખાય છે. ત્યારબાદ હવે પ્રશ્ન બીજો જોઈએ તો ખોરાક તરીકે ઉપયોગમાં આવતી 5 વનસ્પતિ તેના ભાગોના નામ લખો. હવે એવી વનસ્પતિ કે જે આપણે એનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ તેવું આપણે લખવાનું છે. તો એમાં પહેલું આપણે લખીએ તો કે છોડ અને સફરજનનું ઝાડ, તે આપણે ફળ તરીકે ઉપયોગ લે છે. તો પહેલું શું લખીએ, છોડ તથા સફરજનનું ઝાડ. ત્યારબાદ બીજું લખીએ તો બટાટા, બટાટાને આપણે લઈ શકીએ ખોરાકમાં. તો કે બટાટા તો એ શું છે, શાકભાજી છે. આપણે શાકભાજીમાં બટેટા જોઈએ છીએ તો બટાટા અને પ્રકાંડ, અથવા બટાટા અને શાકભાજી લખો તો પણ ચાલે. ત્યારબાદ ઘઉં, ઘઉંને આપણે લઈ શકીએ છીએ ખાવામાં. તો ઘઉં એને શું કહેવાય, અનાજમાં આવે છે એટલે ઘઉં અને અનાજ. ત્યારબાદ કેરી, કેરી પણ આપણે ખાઈએ છીએ. તો કેરી એ કેમાં આવે છે, ફળમાં. તો કેરી અને ફળ. પછી આપણે સંભારા તરીકે ગાજરનો યુઝ કરીએ છીએ. તો ગાજર એ કેમાં આવે છે, શાકભાજીમાં. તો ગાજર અને શાકભાજી. તો અહીં પ્રશ્ન 2 તમારો પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ તો નીચેના કારણો લખો. એમાં તમને પહેલું કહ્યું છે કે ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં, કારણ કે શું કહે છે, જો ખોરાક હોય તેનો બગાડ આપણે કરવો જોઈએ નહીં. કેમ ન કરવો જોઈએ, તો કે આપણામાંથી ઘણા લોકો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જેને પૂરતો ખોરાક મળતો નથી અથવા તો તે સમય સમયનું કરીને ખાય છે. તો આપણામાંથી ઘણા એવા લોકો હોય છે કે જેને પૂરતો ખોરાક મળતો નથી તથા દેશમાં વસ્તી છે તે વધારાને કારણે ખોરાકનું ઉત્પાદન કેવું થાય છે, ઓછું. એટલે કે દેશનું ખોરાકનું ઉત્પાદન 70% હોય છે, તો ખોરાક લેનારા લોકો હોય છે તે 80% અથવા તો 90% હોય છે. માટે ખોરાકનું છે તે અછત સર જાય છે. તો આપણે ખોરાકનો બગાડ ન કરીએ તો આપણા દેશમાં દરેક ખોરાકની જરૂરિયાત છે તે લાંબા સમય સુધી સંતોષી શકીએ છીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણે ભાગીદારી નોંધાવી શકીએ છીએ. તો આ રીતના આપણે ખોરાકનો બગાડ કરવો જોઈએ નહીં. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ તો આપણી આસપાસ જોવા મળતી બધી જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે તો કે આપણી આસપાસ જોવા મળતી બધી જ વનસ્પતિ હોય છે તે ખાવા લાયક હોતી નથી. માટે તેમાંથી કેટલીક વનસ્પતિ હોય છે તે પણ ઝેરી પણ હોઈ શકે છે, તે સ્વાસ્થ્ય માટે છે તે હાનિકારક હોતી નથી. તો ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે, એટલે કે આપણે જીવન છે તે મુશ્કેલી ભર્યું બને છે તેને કારણે. અને તેથી આપણની આસપાસની દરેક વનસ્પતિનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ નહીં. દાખલા તરીકે જોઈએ તો ફાફડાનો ઠોર અથવા આકડો, આકડો તો તમે જોયો જ હશે વિદ્યાર્થી મિત્રો, ઘણાના ઘર પાસે બાજુમાં આકડો જોવા મળતો હોય તો આકડાના પાન છે એનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકો નહીં. અને જો ભૂલથી પણ તમારે ખોરાક તરીકે તેનો ઉપયોગ થઈ જાય તો તમારો જીવલેણ બને છે, માટે આ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ હવે પ્રશ્ન 4 જોઈએ તો શું કીધું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તેમાં પહેલું કીધું છે કે શું આપણી આસપાસના તમામ લોકોને ખોરાક મળે છે, કેમ. તો શું કહે છે, આપણી આસપાસના અમુક લોકો એવા હોય છે જેને પૂરતો ખોરાક મળતો નથી, માટે તેઓ એ લોકો શું કરે છે, બારે ખોરાકની શોધ માટે નીકળે છે. તો જોઈએ
ના, આપણી આસપાસ દરેક સજીવ છે તેને પૂરતો ખોરાક છે તે મળતો નથી, કેમ કે દરેક સજીવને ખોરાક માટે અન્ય ઉપર એટલે કે બીજા ઉપર આધારિત રહેવું પડે છે, એટલે કે તેમાં ત્રુટિ સર્જાવાથી પૂરતો ખોરાક મળી શકતો નથી, એટલે કે અછત હોવાથી તે પૂરો ખોરાક મેળવી શકતો નથી. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ, પ્રાણીઓ ખોરાક માટે કઈ રીતે ઉપયોગી બને છે? પ્રાણીઓ છે તે આપણને ખોરાકમાં કેવી રીતના ઉપયોગી બને છે તે આપણે જોવાનું. તો સૌથી પહેલાં તો પ્રાણીઓ આપણે શું આપે? દૂધ આપે. એ દૂધ દ્વારા આપણે છાશ, ઘી, દહીં, માખણ બધું આપણે જે વસ્તુ છે તે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ. તો શું કહે છે, પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ તથા ઈંડા પણ આપે છે. મરઘી ને બધા શું આપે છે? તે ઈંડા આપે છે, એનું માંસ પણ ખાય છે લોકો. એટલે કે પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે, જ્યારે ગાય, બકરી, ભેંસ કેટલાક સામાન્ય પ્રાણીઓ જે છે એ આપણને શું આપે છે? દૂધ આપે છે. તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ, મલાઈ, ચીઝ, દહીં એ દુનિયામાં બધી જ જગ્યાએ છે તે વપરાય છે. આ રીતે પ્રાણીઓ ખોરાક માટે છે તે ઉપયોગી છે. હવે ત્યારબાદ હવે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, ખોરાકનો બગાડ અટકાવવાના 4 ઉપાયો જણાવો. હવે ખોરાકનો આપણે બગાડ કઈ કઈ રીતે અટકાવી શકીએ તે આપણે જણાવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું, આપણે જરૂરિયાત મુજબ જ ખોરાક બનાવવાનો, જેથી ખોરાક છે તે બગડે નહીં. આપણા ઘરમાં 4 વ્યક્તિ રહેતા હોય તો આપણે 4 વ્યક્તિને જેટલું જમવાનું જોતું હોય તેટલું જ બનાવવાનું. ત્યારબાદ વધેલો ખોરાક હોય તે જવા દેવાનો નહીં, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને આપી દેવાનો, જેથી તે લોકોની ભૂખ છે તે સંતોષાઈ શકે છે અને આપણે બગાડ થતો અટકાવી શકીએ છીએ. એટલે કે વધેલો ખોરાક જરૂરિયાતમંદને આપવો જોઈએ, તેમજ વધેલો ખોરાક છે તે જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં. ત્રીજો તેમાં છે કે વધેલો ખોરાકને બીજી વાર ઉપયોગ કરી શકે તેવો પણ પ્રયત્ન કરવો જોઈએ. આપણે જે વધેલો ખોરાક હોય તો તેનો આપણે ફરી ઉપયોગ કરી શકીએ તેવો આપણે પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે આપણે બપોરના ભાત કે બનાવેલા હોય તો શું કરવાનું, વધેલો હોય તો તેને આપણે સાંજે પર વઘારીને આપણે ઉપયોગમાં લઈ શકીએ, અથવા તો રોટલી વધેલી હોય તો તેને પણ આપણે સાંજે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ રીતે આપણે બગાડ જે અટકાવી શકીએ છીએ, અથવા આપણે સાંજના સમયની જે રાંધવાની એટલે કે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે તે પણ ઘટી જાય છે ને પ્રમાણમાં આનો સદુપયોગ થાય છે. ત્યારબાદ ચોથો તેમાં મુદ્દો આપેલો છે, રાંધતી વખતે ખોરાકનો બગાડ ઓછો કરે તેવા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે રાંધતી વખતે શું કરવાનું, તો ખોરાકનો બગાડ છે એ ઓછો કરે તેવા વાસણનો ઉપયોગ કરવાનો, જેથી તે વાસણ દ્વારા આપણે વધુ ખાવાનું છે તે બગડે નહીં. તો અહીં પ્રશ્ન 4 છે તે તમારે અહીં પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 5 જોઈએ, તો તેમાં શું કહ્યું છે કે નીચેના જોડકા જોડો. એમાં પહેલું કહ્યું છે, અ વિભાગમાં તમને નામ આપેલા છે અને બ વિભાગમાં તમને નામ આપેલા છે તે જોડવાના છે. તો હવે શું જેમાં છે, તો પહેલું છે હરણ અન્ય સજીવો. તો હરણ અને અન્ય સજીવો તેમાં શું આવશે, સિંહ. તો પહેલામાં તમારે આન્સરમાં આવશે સિંહ. ત્યારબાદ અનાજ, ઈંડા, માંસ વગેરે, તો એ કોણ ખાય છે? અનાજ, ઈંડા અને માંસ બધું, તો કે મનુષ્ય, એટલે કે સી જવાબમાં આવશે સી. પછી નાના જંતુઓ, દૂધ અને પક્ષીઓ, આ કોણ ખાય? તો કે બિલાડી. બિલાડી છે તે નાના નાના જંતુઓને પણ ખાય છે, દૂધે પીવે છે અને પક્ષીઓને પણ ખાઈ જાય છે, માટે બિલાડી. ઘાસ, અનાજ એ કોણ ખાય? ગાય, એટલે કે જવાબમાં આવશે એ. ઘાસ, અનાજ વગેરે ગાય ખાય છે. ત્યારબાદ હવે બીજું જોડકું જોઈએ, તો એમાં અ વિભાગ ને બ વિભાગ જ આપેલા છે. હવે તેમાં જોઈએ તો અન્ય પ્રાણીઓને ખાય છે. અન્ય પ્રાણીઓને કોણ ખાય? તો સિંહ અને વાઘ છે.
તે અન્ય પ્રાણીઓને ખાય છે? એટલે જવાબમાં આવશે તમારે ડી. પછી વનસ્પતિ જન્ય ખોરાક કોણ લે છે? તો એમાં આવશે તૃણાહારી પ્રાણીઓ છે તે વનસ્પતિ ખોરાક લે છે. શાકભાજી છે, શાકભાજી છે તે કોણ ખાય છે? તો આપણે જોઈએ મૂળો, ગાજર અને પાલક એ કેમાં આવે? શાકભાજીમાં આવે છે. ત્યારબાદ બધી જ પ્રાણીજન્ય પેદાશો, તો તેમાં શું આવશે? દૂધ, દહીં, પનીર અને ઘી. બધી જ પ્રાણીજન્ય પેદાશો છે એમાં શું આવશે? દૂધ, દહીં, પનીર અને ઘી. એટલે જવાબ આવશે એ. તો અહીં પ્રશ્ન 5 છે તે તમારે પૂર્ણ થાય છે. હવે અહીં પ્રશ્ન 6 જોઈએ આપણે. તો કૌંસમાં આપેલા શબ્દોને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે. તો પહેલી ખાલી જગ્યા તમને આપવામાં આવેલી છે કે એક ખાલી જગ્યા એક પ્રકાંડ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો શું એમાં જવાબમાં આવશે? એમાં ગાજર ને હળદર આપેલું છે. તો હળદર છે ને એ એક એવો પ્રકાંડ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ પણ કરી શકીએ. એક પ્રકાંડ છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એટલે માટે આવશે જવાબમાં હળદર. બીજો પ્રશ્ન, આપણે જે ખાલી જગ્યા પીએ છીએ જે ગાય, ભેંસ અને બકરીમાંથી મળે છે તે પ્રાણી જ પેદાશ છે, તેમાં શું આવે? દૂધ કે પાણી? તો કે આપણે જવાબમાં આવશે દૂધ. ગાય, ભેંસ અને બકરીમાંથી આપણે શું મળે છે? દૂધ મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ખાંડ આપણને ખાલી જગ્યામાંથી મળે છે. તો ઓપ્શનમાં તમને આપેલું છે શેરડી અને ગોળ. તો આપણે ખાંડ કેમાંથી મળે? તો શેરડીમાંથી. એટલે આન્સરમાં આવશે શેરડી. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે પોપટ માત્ર ખાલી જગ્યાની પેદાશ ખાય છે. પોપટ હોય તે કેની પેદાશ ખાય? વનસ્પતિ કે પ્રાણીની? તો કે વનસ્પતિની જ પેદાશ છે તે ખાય છે. પાંચમું છે કૂતરું એ ખાલી જગ્યા પ્રાણી છે. કૂતરું એ કેવું છે? તો કે મિશ્રાહારી છે. તે રોટલી પણ ખાય છે અને માંસ ખાય છે, એટલે તે મિશ્રાહારી છે. છઠ્ઠામાં છઠ્ઠાનો પ્રશ્ન છે હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે ખાલી જગ્યા પ્રાણી છે. હવે ખાલી વનસ્પતિની પેદાશો ખાતું હોય એને શું કહેવાય? તો કે શાકાહારી. પછી વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે ખાલી જગ્યા પ્રાણી છે. માંસ ખાતું હોય એને માંસાહારી કહેવાય, વનસ્પતિ ખાતું હોય એને શાકાહારી કહેવાય, અને બંને ખાતું હોય એને મિશ્રાહારી કહેવાય છે. તો અહીં પ્રશ્ન 6 છે તે તમારો પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 7 જોઈએ. તો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે દૂધની વિવિધ બનાવટોના નામ લખો, એટલે દૂધમાંથી શું શું બને? તો સાવ સહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. દૂધમાંથી શું શું બને? તો કે દહીં, પનીર, ઘી, છાશ વગેરે છે એ દૂધમાંથી બને છે. આ ઉપરાંત જોઈએ તો દૂધની મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે અને ચોકલેટો પણ બનાવવામાં આવે છે. ભેંડા છે, પછી અલગ પ્રકારની ચોકલેટો છે, માવા મલાઈનું છે, એ બધામાં આપણે દૂધનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજું આપણે પ્રશ્ન જોઈએ, પ્રાણીજન્ય ખોરાક ક્યાં ક્યાં છે? તો કે આપણે પ્રાણીમાંથી મળતો ખોરાક કયો? તો ઈંડા, માંસ, દૂધ, દહીં, પનીર વગેરે પ્રાણીજન્ય ખોરાક છે. ત્રીજો પ્રશ્ન, વનસ્પતિના કયા ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ લે છે? એટલે કે વનસ્પતિના કયા કયા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ? તો એના મૂળ છે તે, પ્રકાંડ, પર્ણ, ફૂલ તેમજ બીજનો ખોરાક છે એનો આપણે ઉપયોગ લઈ શકીએ છે. દાખલા તરીકે જોઈએ તો શક્કરિયું, બટેટો, કોબી, ઘઉં, ચણા વગેરે જે વનસ્પતિ વસ્તુઓ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે ચોથો પ્રશ્ન, આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં છે? એટલે કે આપણે ખોરાક કેમાંથી મળી આવે છે એ આપણે જોવાનું. એટલે કે આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત
વનસ્પતિ અને પ્રાણીઓ જ છે જે જેમાંથી આપણે ખોરાક મળી આવે છે. તો પ્રાણીજન્યમાંથી આપણે જોઈએ તો શું? દૂધ અને ઘી. અને વનસ્પતિમાંથી જોઈએ તો આપણે ફળ અને શાકભાજી છે તે મળી આવે છે. તો અહીં પ્રશ્ન 7 છે તે તમારે પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 8 તરફ જોઈએ આપણે તો યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરવાનું છે. તો અહીં તમને ઓપ્શન ઉપર આપેલા છે ગાય, કૂતરો, મનુષ્ય, બળદ, વાઘ, હરણ, સિંહ, બિલાડી, શિયાળ ને બકરી. હવે તમારે 3 ભાગમાં વર્ગીકરણ કરવાનું છે, શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી. આવી રીતના 3 ભાગમાં વર્ગીકરણ કરવાનું છે. જોવાનું છે કે કયું પ્રાણી છે તે શેમાં આવશે તે આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ તો અહીં ગાય આપવામાં આવેલી છે. તો ગાય છે તે માત્ર વનસ્પતિ જન્ય ખોરાક જ ખાય છે, માટે તે શાકાહારી છે. એટલે ગાય શાકાહારીમાં આવશે. કૂતરો છે તે બંને ખાય છે, પ્રાણીજન્ય પેદાશ અને વનસ્પતિજન્ય પેદાશ, માટે તે માંસાહારી છે, એટલે સોરી મિશ્રાહારી છે. એટલે તે જવાબમાં કૂતરો છે તે મિશ્રાહારીમાં આવશે. ત્યારબાદ મનુષ્ય, મનુષ્ય છે તે પણ બંને ખાય છે, માંસ પણ ખાય છે અને વનસ્પતિજન્ય પેદાશ ખાય છે, માટે મિશ્રાહારી છે. બળદ, બળદ વનસ્પતિજન્ય જ ખાય છે, માટે તે શાકાહારી છે. વાઘ છે તે માંસ જ ખાય છે, માટે તે માંસાહારી છે. હરણ, હરણ છે તે વનસ્પતિજન્ય પેદાશ ખાય છે, માટે તે શાકાહારી છે. સિંહ તે પણ ખાલી માંસ જ ખાય છે, માટે તે માંસાહારી છે. ત્યારબાદ બિલાડી, બિલાડી છે તે બંને ખાય છે, વનસ્પતિજન્ય પેદાશ અને પ્રાણીજન્ય પેદાશ બંને ખાય છે, માટે તે મિશ્રાહારી છે. શિયાળ છે તે ફક્ત માંસ જ ખાય છે, માટે તે માંસાહારી છે. અને બકરી છે તે વનસ્પતિજન્ય પેદાશ ખાતી હોવાથી તે શાકાહારી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રકરણમાં અલગ અલગ પ્રશ્નો જોયા, તેની સમજૂતી મેળવી અને તમે નોટબુકમાં જરૂર નોંધ્યા હશે. તો આ વિડીયો, આ પ્રકરણ છે તે અહીં પૂર્ણ થાય છે. તો હવે પછી બીજું પ્રકરણ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.